જડકર્મ ચેતન બંધકારું કર્મ કે અવસાન કા કહે કર સ્વરૂપ યથાર્થ જગ કા જો કિયા ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી મા કો વંદના શત બાર હૈ સમાધિ મરણ પાઠ એક વિદ્વાન થયા સૂરચંદજી કરીને, પંડિત સૂરચંદજીની આ રચના છે, બહુ પ્રાચીન રચના છે અને ઘણા બધા આમાં છંદો પરમાત્ પ્રકાશ જેવા અધ્યાત્મના શાસ્ત્રો, કાર્તિકેયન પ્રેક્ષા જ્ઞાનારણો અને ખાસ કરીને પ્રથમાન યોગના જે કથા પ્રસંગો છે, પદમ પુરાણ, હરિવંશ પુરાણ, એ બધા પ્રથમાન યોગના કથાન યોગના મૂળ શાસ્ત્રોને આધારે આ સમાધિ મરણ પાઠની અપૂર્વ રચના થઈ છે. આના ઉપર તો આરામથી સપ્તાહ સુધી 8-10 સ્વાધ્યાય આપણે કરી શકીએ, એટલું સરસ છે. પહેલે જ ધડાકે તમે જોશો બીજો છંદ અને ત્રીજો છંદ અને ચોથો છંદ, આ ત્રણેય છંદો એક સાથે સંકળાયેલા છે. પહેલો છંદ છે 4 લીટીનો, એ તો માંગલિક રૂપે છે, બરાબર. પછી 2, 3 અને 4 આ ત્રણ છંદોની 12 લીટીઓમાં પરમાત્ પ્રકાશમાં આવતી બહુ માર્મિક વાત છે. થોડીક વાત આપણે એની કરી. પહેલી વાત, સમાધિ મરણ એટલે મરણ નહીં, જીવન. સમાધિ મરણનું નામ નથી, સમાધિ જીવનનું નામ છે. એક વાત. બીજી વાત, જીવનભર સમાધિ હશે તો મરણ ટાણે સમાધિ રહેશે. અથવા એને એમ કહીએ, જેનું જીવન સમાધિમય હોય એનું મરણ પણ સમાધિમય હોય. ત્રીજી વાત, જેના જીવનમાં સમાધિ હોય એનું મરણ હોય જ નહીં. એ શું? મરણ ન હોય, સમાધિ મરણ હોય, એને મરણ ન કહેવાય. ખ્યાલમાં આવ્યો? મરણ તો એને કહેવાય કે ફરીથી જન્મ મળે. આ તત્વજ્ઞાનના શ્વાસ સાથે જ્યારે જીવ છોડે, એક બે ભાવ પછી તો બધું ભયો ભયો. સિંધુઓ કી શ્રેણી મેં આને વાલા જિનકા નામ, એવા જીવો હોય. એક બે ભાવ ભાવ, અરે અનંતા ભાવોમાં 2-4 ભાવોની ગણતરી ક્યાં છે? સમાધિમય જીવન, સમાધિમય મરણ. સાચી વાત, સાચી છે ને? લીમડો વાવો તો લીમડો જ ઉગવાનો છે, તો જીવનમાં સમાધિની વાવણી કરી તો મરણ ટાણે વૃક્ષ બનીને ઉગી આવશે. શાંતિ, સમતા, સાતા. ખ્યાલમાં મને તો છેલ્લા ગુરુદેવશ્રીના નિયમસાર ઉપરના 10-12 દિવસના જે સ્વાધ્યાય ચાલ્યા પ્રત્યાખ્યાન અધિકાર ઉપરના, મને એક જ વિચાર આવે, સમતા, સમતા, શાંતિ, શાંતિ, સમાધિ, સમાધિ, સમાધિ. સંકલ્પ વિકલ્પોથી અળગા રહો, શાંત સ્વભાવ સાથે ઉળગીને રહો, શાંતિ સાથે પરણીને રહો. ખ્યાલમાં આવ્યો? કાલા વાલા, કોલાહલ, રાગ, દ્વેષ, ઈર્ષા, મનોવિકાર, ફંગોળો એમને એમને દૂરથી જ એમને હડસેલો, સ્વરૂપ અને સ્વભાવમાં મસ્ત રહો. જો સ્વરૂપ અને સ્વભાવમાં મસ્ત ન રહીએ તો દુનિયામાં દુકાનો ઘણી છે જ્યાં આપણે ત્રસ્ત થવાના.
કાં તો ત્રસ્ત રહો, કાં તો મસ્ત રહો. મસ્ત રહો મસ્તી મેં, આગ લગે બસ્તી મેં. બસ્તી એટલે દુનિયા. ખ્યાલમાં આવ્યું? આવું છે, આ બહુ આનંદનો સરસ પ્રકરણ છે. જો શરૂ કરીએ. વંદો શ્રી અરહંત પરમ ગુરુ જો સબકો સુખદાયી, ઇસ જગ મે દુખ જો મે ભુગતે સો તુમ જાનો રાહી. મેં જગતમાં જે દુઃખોને ભોગવ્યા હે જિનેન્દ્ર ભગવાન, તમે બધું જાણો છો. તો પછી શું કામ બરાડા પાડવાના, શું કામ કહેવાનું પછી? પણ પોતાના ભોગવેલા દુઃખો કહી એવી પ્રતિજ્ઞા લેવાની વાત છે કે હવે હું મારી જાતને એવો વારો આવો ન દઉં કે આવા દુઃખો માથે આવીને ફરીથી પડે. સમજાણું? શું કીધું, શું કીધું બેન? હે પ્રભુ, આજે આવ્યું તો શબ્દ મહા આનંદ, આનંદ અમે એક એક શબ્દ ગજબના છે. સમજો કે આવા આચાર્ય મુનિ ભગવંતોના શાસ્ત્રમાંના આવા શબ્દો સાંભળવા મળે એના માટે કરોડો ભવનો પુણ્ય જોઈએ. અભાગ્યાને ક્યાં નસીબ છે. શું ધનજીભાઈ, આજે આવ્યું તો કયું શબ્દ? મહા આનંદ, આનંદ. કેવું સરસ શબ્દ હતો, મહા આનંદ બોલો ને, મહા આનંદ, આનંદ, શાશ્વત મહા આનંદ બોલો. શાશ્વત શબ્દ આવ્યો એમાં, અપ્રતિહત, અતૂટ. જો એક વાત વિચારમાં આવે છે, તીર્થંકરોના કાળમાં, 24 તીર્થંકરોના, કેટલાક તીર્થંકરોના કાળમાં બહારમાં ધર્મની વિચ્યુતિ રહી. બરાબર, ધર્મની વિચ્યુતિ તો સમજો છો ને, વચ્ચે સાવ ધર્મનો લોક. પણ જે તે તીર્થંકરો થયા એમની પોતાની આરાધનામાં ધર્મની વિચ્યુતિ ક્યાં? શું સમજાણું, શું રાજુભાઈ સમજાય છે? તમે સમજો કે તમારા વ્યાપાર માટે દેશ દુનિયામાં ગમે ત્યાં જાઓ છો તો ત્યાં મંદિર નથી, ઠીક, કાંઈ વાંધો નહીં, હૃદય તો છે ને. બહાર ભૌતિક મંદિર નથી પણ દેહરૂપી દેવાલય તો છે ને, અને ચૈતન્ય દેવ તો વિરાજમાન છે ને, તો શેના બહાના કરવાનો? સાહેબ ત્યાં ગયા હતા અને મંદિર દર્શન માટે મંદિર ન મળે. પણ આ તું જ્યાં બેસ, એક વસે જ્યાં ગુજરાતી ત્યાં વસે ગુજરાત, એક વસે જ્યાં સોનગઢી, બોલો આગળ, ત્યાં વસે સોનગઢ. કરવાની અંદરની તલાવેલી હોવી જોઈએ. મારો એક મિત્ર, ગઈકાલે અમે લોકો વહેલી સવારે 6:30 તો અમે શાપર પહોંચી ગયા હતા. સવારે ભૂપતભાઈ 6:30ના ટકોરે તો અમે પહોંચી ગયા હતા સ્કૂલના કામે. તો ત્યાં એક મેડિકલ શોપમાં એનું માથું ચડેલું. મને કહે કે યાર હું ગોળી લઈ આવું, ઉભા રહો ટીકડી. ત્યાં ઊભા, બહાર જ ઊભો હતો, એ અંદર ગયો. એ અંદર ગયો એટલી વારમાં મેં મોબાઈલમાંથી સવારનું પ્રવચન કાઢીને વાંચતો હતો. ત્યાં ઊભો બહુ બહાર ટ્રાફિકમાં જ. મને કહે એટલી વારમાં તમે હું ઉકાળી લીધું? મેં કીધું ગુજરાતી હું ભણાવું છું, તમે નથી ભણાવતા. મેં કીધું તમારો સબ્જેક્ટ અકાઉન્ટ્સ છે. બીજી વાત, મેં શું ઉકાળી લીધું એ મને ખબર છે. હા ભૂપતભાઈ, ગુરુદેવશ્રી દાખલો આપ્યો તો ખબર શું આપ્યો તો? દુનિયામાં વાવાઈ કરે, ઉપવાસ કરે, વરઘોડો કાઢે, ગઈકાલના પ્રવચનમાં. અરે કોકની ઠાટડી, એ વરઘોડો જ છે ને, ઓલાને બાળવા જાય, ઓલો પરણવા જાય છે, ભૂંગળા તો બેવું સામે વાગે. ઓલો ડાંગ જિલ્લાની મેં વાત નથી કરી સવારે, ડાંગ જિલ્લાની પદ્ધતિ છે. ઓલા ભીલ, ભીલ લોકો, ભીલ અને શું કહેવાય ઓલા જંગલમાં હોય ને, આદિવાસી, હા આદિવાસી પ્રજામાં એમાં નિયમ છે.
ઓલા મડદાને સજાવે રીતસર, અને સામે નાચતા નાચતા ગાતા ગાતા બેન બાજા વગાડતા વગાડતા ભૂંગળા વગાડતા પછી એની અંતિમ ક્રિયા કરે. ગુરુદેવ કહેતો ને મોટો ભૂંગળો હોય અને ભૂંગળો વાગે. મને વિચાર આવ્યા, ઓલો તો મરી ગયા બાદ એને બાળવા લઈ જાય છે, આને તો જીવતે જીવ માથું કાપવા માટે લઈ જાય છે, જેને પરણાવવા માટે લઈ જાય છે. એ તો જીવતે જીવ હલાલ થાય છે ને, ઉર્દુ ભાષામાં કહીએ તો સમજાણું હલાલ થાય છે. હજુભાઈ આપણે કાંઈ આ ભાવમાં જ હલાલ નથી થયા, અનંતા ભાવમાં અનંતા વાર થયા છે. આ કોઈ નવાઈની વાત નથી. બહુ બહુ તત્વની દ્રષ્ટિએ વિચારો. અરે બે મિનિટમાં પણ ચાર લીટી પણ વાંચ્યા ને તો ચાર ગતિના અભાવ કરવાના મંત્ર મળી જાય. ગુરુદેવજી બોલ્યા એમાં, અને એ જ મેં વાંચ્યું. ધનજીભાઈ દુનિયા વખાણ કરે, મૂળચંદભાઈ નામ લીધું અને પછી કીધું એમાં હું દાળિયા, હું દાળિયા થવાના એમાં. કોણ કોને યાદ કરે છે બોલો, કોણ કોને યાદ કરે છે? તારા ગયા પછી તારું નામ એવું વિસરાઈ જશે જેમ જળમાંથી નીકળી આંગળી અને ખાલી જગ્યા ભરાઈ જશે. કોઈ નવાઈની વાત નથી રાખજો ભાઈ, કોઈ કોઈને યાદ નથી રાખવાના. વિશ્વનો નિયમ છે, કોઈ નવરો નથી. પહેલી વાત તો હા બહુ વિચારશો ભાઈ. જો વંદો શ્રી અરહંત પરમ ગુરુ જો સબકો દુઃખ સુખ દાઈ, ઇસ જગ મે દુઃખ જો મે ભુગતે સો તુમ જાનો રાઈ. અબ મે અરજ કરું પ્રભુ તુમસે કર સમાધિ ઓર માહી, અંત સમય મે અવર માંગો સો દીજે જગ રાઈ. અંત સમયમાં હું એટલો વર માંગું. આખી જિંદગી વર આપવા તૈયાર છે, કેટલા વર લીધા? શું ધનજીભાઈ તમને પૂછું છું, હા આખી જિંદગી ગુરુદેવ વર આપવા જ બેઠા છે ને? વર એટલે આશીર્વાદ, તત્વ. અરે તત્વ જ્ઞાન પૂરું પાડવું એ સૌથી મોટો આશીર્વાદ છે. અભયદાન છે, અભયદાન સૌથી શ્રેષ્ઠ દાન છે. અભયદાન શું રાજુભાઈ? રોટલા એ દાન બાન કાંઈ છે નહીં, આહાર દાનને શ્રેષ્ઠ દાનમાં નથી ગણ્યા. અરે જ્ઞાનદાનને પણ શ્રેષ્ઠ દાનમાં નથી ગણ્યા, તોય કહેવાય જ્ઞાનદાન. પણ અભયદાન એ શ્રેષ્ઠ દાન છે. અભય એટલે પ્રાણદાન. તો તત્વજ્ઞાન પૂરું પાડીને સામેવાળાના જીવને મોક્ષ માર્ગમાં લાવો એના જેવો કોઈ દાન નથી. પણ દુનિયાની એની કદર જ ક્યાં છે? દુનિયા તો પૈસાથી ગણે. બોલો રાજુભાઈ, સમજો એક વિદ્વાન તરીકે તમને રોજ તત્વજ્ઞાન આપું, તમને એની કાંઈ કિંમત ન હોય, પણ એક દિવસ છે ને તમે ખિસ્સામાંથી 2000 રૂપિયા કાઢીને આપો, રાજુભાઈ હા લઈ લો, તમે જોજો વર્ષો ભૂલી જશો પણ ઓલો એક દિવસ તમે યાદ રાખશો. કેમ? પૈસા આપ્યા તો. દુનિયાને તો વિષય ભોગોમાં નિમિત્ત ધન મળે ને તો દાન લાગે, એવું છે જ નહીં, ખ્યાલમાં આવે છે? અંત સમય મેં યહ વર માંગુ, કામ જિંદગી ભર નહીં, જીવન ભર જે લે છે એને જીવનના અંતિમ સમયમાં વર આપોઆપ મળી રહે છે. એ ખાલી હાથ ન જાય, ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે ને એને જીવનભર. એટલે જ મેં શરૂઆતમાં કીધું, જીવન સુધરે એનું મરણ સુધરે. જીવનમાં સમાધિ તો મરણ વખતે સમાધિ, જીવનભર ઉપાધિ તો મરણ વખતે તો ઉપાધિ. દીકરી આવી કે નહીં? મોટો દીકરો આવ્યો. બોલો એક, અમે લોકો એક જોક સાંભળેલું બહુ જોરદાર. એ 90 વર્ષના બાબા બીમાર. એક દીકરો પગ દબાવે, બીજો દીકરો હાથ દબાવે, ત્રીજો દીકરો માથું દબાવે, ત્રણ દીકરા. તો પૂછે છે, આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, અરે મોટો છે? તો નાનો દીકરો કહે, મોટા ભાઈ તો માથું દબાવે.
પછી કે વચલો એ તો હાથ ને પાવે છે. અચ્છા નાનો તો મોટો બકે, નાનો તો તમારા પગ દબાવે, તો નાલાયકો તમે ત્રણે ત્રણ મારા પગ દબાવો છો તો દુકાને કોણ ગયા? બાપને ક્યાં જવાની તૈયારી છે જયેશભાઈ? નરકમાં. બાપ ક્યાં જવાની તૈયારી કરે છે? નરકમાં. દીકરાઓ એને સમાધિ હંભળાવે છે, વૈયાવૃત્તિ કરે છે. દીકરાઓને શું પડી છે અને બાપને શેની પડી છે વિચારો. છતાં આજે ગુરુદેવ શ્રી કીધું, ભલે નહીં હોય મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની, પણ છતાં ભગવાન છે, ભગવાન થાઓ, કોઈ દુઃખી ન રહો. બહુ સરસ બોલ્યા છે આજે. હા, મને તો આંખમાં ઝળઝળી આવી ગયા એ વાત સાંભળીને. દુઃખી ન રહો ભાઈ, તમે ભૂલેલા ભગવાન છો. આ ગુરુદેવ આપણા બહુ સમજવા જેવું છે. જીવનમાં સમાધિ હશે તો મરણ વખતે સમાધિ હશે. જીવનભર ઉચાટ હોય મરણ કાળે ગંભીરતા ન આવે, સ્થિરતા નહીં આવે. હજી સાંભળો, જીવનભર શ્રદ્ધા દ્રઢ થઈ હોય તો મરણ ટાણે સમ્યક્તના અવસર છે. જીવનભર આગમની અવગાહના કરી હોય તો મરણ ટાણે સમ્યક જ્ઞાન થવાની શક્યતા છે. જીવનભર સંયમની ઉપાસના કરી હોય તો મરણ ટાણે સંયમ ઉછળશે, સમાધિ ઉછળશે. ઉચાટમાં ને ઉચાટમાં જિંદગી ગઈ હોય જેની, હાય 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 કરવામાં જેની જિંદગી ગઈ હોય, ધ્યાનની ભાષામાં કહું આર્થ ધ્યાનમાં જેની જિંદગી ગઈ હોય, મરણ એનું બગડવાનું જ બગડવાનું, કેમકે જિંદગી જ બગડેલી છે. જીવનભર ધર્મ ધ્યાનમાં ગયો હોય તો મરણ સમયે એને કોઈ સમજાવવાની જરૂર નથી. એ શ્વાસ એ લેશે તો સમયસારના શ્વાસ લેશે, એ વિચારશે તો પ્રવચન સારનો વિચારશે, અને ક્રિયા એ કરશે તો નિયમ સારની ક્રિયા કરશે. શું કીધું આ ભૂપતભાઈ? મને બોલાવતા નહીં છેલ્લી ઘડીએ તમે, કઈ કીધું મેં? મીનાબેન આવું છે આ શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેયની મેં વાત કરી. જીવનભર શ્રદ્ધાને સુધારો, જીવનભર જ્ઞાન મેળવવામાં જ્ઞાનની વિશુદ્ધિમાં સંસ્કાર નાખો જેથી મરણ ટાણે. કંઈ નક્કી છે ભૂપતભાઈ? રાત્રે સૂતા એ સૂતા, સવારે જ ન પડી. ગુરુદેવશ્રી કીધું ને, ભગવાન આત્મા અનંતા સિદ્ધોના સોળ ઓઢીને તાને તાનીને સૂતો છે, એ મોલી ચાદર ઓઢીને સૂતા, સવારે જ ન પડી. થઈ શકે એવું? મરણ એક એવો મહેમાન છે, સાચો અતિથિ છે, એની કોઈ તિથિ નક્કી નહીં. કઈ ચોઘડીએ આવે કઈ નક્કી નથી. અંત સમય જગરાય એટલે જગતના રાજા છો તમે. આપણા આવા છે જગતના રાજા, દેવાધિદેવ આશીર્વાદ આપે એવા છે. એ આશીર્વાદ આપતા થાય તો એ આપણા ભગવાન નથી, અને આપણા ભગવાન કોઈ દી એ ધ્યાનમાં રાખીને આપણે વાંચવાનું. જો હવે પરમાત્મ પ્રકાશની વાત આવે, હવે થોડીક લાંબી વાત છે, શાંતિથી તમે સમજવાનું. ખબર ક્યાં સુધી જોવાનું? 10 લીટી એક સળંગ આવશે. 10 લીટી એટલે બીજો છંદ 4 લીટી, ત્રીજા છંદમાંની 4 લીટી 8 અને પછીની 2 લીટી, અને એનો સરવાળો પછીની 2 લીટીમાં આવશે. એટલે ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો. શું સમજાણું હંજીભાઈ? ખ્યાલમાં આવ્યો? બીજો છંદ 4 લીટી, ત્રીજો છંદ 4 લીટી 8, ચોથા છંદમાંની 2 લીટી 10 થઈ ને, તો 10 લીટીમાં ભવ ભવમાં ભવ ભવમાં ભવ ભવમાં ભવ ભવમાં શું શું મળ્યું, શું શું ઉકાળ્યું, એ બધી લિસ્ટ આવશે, અને એના ઉપર ચોકડી મુકાશે એના પછીની 11મી લીટી ઉપર. સાંભળજો, 10 લીટી હું ગાઉં છું, અર્થ સમજતા જાઓ, હું અર્થ નહીં કરું, બરોબર? ભવ ભવ મે તન ધારણ મે ભવ ભવ શુભ સંગ પાયો. પુણ્ય ને પાપ ની ગણતરી કરતા જજો, બરોબર? ભવ ભવ મેંગ પરે દિલઈ મેં માત પિતા સુત થાયો.
ભવ ભવ મેં તન પુરુષ તનો ધર નારી હો તન લીનો ભવ ભવ મેં ભયો ન પુંસક આત્મ ગુણ નહીં ચીનો. શું કીધું? પુરુષ થયો, સ્ત્રી થયો, હા, ખ્યાલમાં આવ્યું? મને એક દુનિયાનું ગાંડ પણ બહુ વિચિત્ર લાગે. મને તમને જોઈને વિચારાય, એટલે હિતાક્ષીનો બાબો સમજો કે એ રમતો હોય, તમે રમાડતા હોય, હવે મિત્ર આવીને કહે, ઓહો દાદા પૌત્રને રમાડે, ઓહો દાદા દાદા ખમ્મા ખમ્મા કરે ને, તો દુનિયાને એમ થાય જાણે કે મને નોબલ પ્રાઇઝ મળ્યો. એ અસમાન જાતિ પર્યાયનો પરિચય છે ભાઈ સાહેબ, એને છાતી સરસો વળગવાની જરૂર નથી. શું સમજાય છે બોલો? અંકલ, આંટી, માસી, ભગવાન આત્મા બોલો ને, એટલે લોકમાં તો બોલાય નહીં, પણ એ લૌકિક સંબંધોમાં કેટલો અહમ પણ ઊંચે છે. હા હજુ ભાઈ, ફુવા અને બુવા બોલો આવે ને, કોણ ભુવા, ભુવા નહીં, ભાભુ, ભાભુ, એ તો અમારા ભાભુ. એક આવે એવો સંબંધ પાટલા સાસુ, તમારે ખરા ને પાટલા સાસુ, હા જો એમ એમ કયા સંબંધની વાત કહે છે? હા બહુ બહુ સમજવા જેવું છે ભાઈ. ચલો, આત્મગુણોને તો હું ઓળખ્યો નહીં. ઠીક, આગળ વધીએ. ભવ ભવ મેં સુર પદવી પાઈ તાકે સુખ હતી ભોગે, કોઈ નવી વાત નથી. ભવ ભવ મેં ગતિ નરક તની ધર દુઃખ પાએ વિધિયોગે, દેવગતિ નરક ગતિ વિતરીશ. ભવ ભવ મેં તિર્યંચયો નિધર પાયો દુઃખ અતિ ભારી, હવે જો મનુષ્ય ગતિની આખી લાંબી યાદી. ભવ ભવ મેં સાધર્મી જન કો સંગ મિલ્યો હિતકારી, હવે આમાં વિચારો, એમાં હું દાળિયા થયા, સવારની વાત, એમાં હું દાળિયા થયા, સાધર્મી મળ્યા તો એમાં હું દાળિયા થયા. આગળ જોવો જી. ભવ ભવ મેં જીન પૂજન કીની ધન સુપાત્ર હિદીનો, એમાં હું દાળિયા થયા. હા રાજુભાઈ, ભગવાનની પૂજા કરી બહુ સરસ, કાંઈ વાંધો નહીં, દાન ઘણા આપ્યા, કાંઈ વાંધો નહીં. ભવ ભવ મેં સમવસરણ મેં દેખ્યો જીન ગુણ વીનો, ખૂબ ભાવ ભક્તિથી સમવસરણમાં ભગવાનની સાક્ષાત સમવસરણમાં પૂજા કરી. હવે પરમાત્મા પ્રકાશકાર પૂછે છે, એથી વસ્તુ મિલી ભવ ભવ મેં સમ્યક ગુણ નહીં પાયો, બોલો તો ઓલું બધું મળ્યું કે ન મળ્યું? ફોક ગયું ને, ફોક. દ્રષ્ટિ મળે બધું મળે, દ્રષ્ટિ ન મળે બધું મળે, ન મળે સરખું છે. દ્રષ્ટિ એટલે નજર, આંખ, શ્રદ્ધા, ભાવભાસન, પ્રતીતિ, રુચિ, ખ્યાલમાં આવ્યું? એથી વસ્તુ મિલી ભવ ભવ મેં સમ્યક ગુણ નહીં પાયો, અના સમાધિયુત મરણ કિયો મેં તાતે જગ ભર માયો, મેં સમાધિ સહિત મરણ ને કર્યો. ભવ ભવમાં બાલ મરણ મર્યો, એમ ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, બરાબર. હમણાં આવ્યું હતું નિત્ય મરણ અને ભાવ મરણ, ટીકામાં આવ્યું હતું નિત્ય મરણ અને ભાવ મરણ. મુબતભાઈ, ઓલું નિત્ય મરણ છે ને, ઓલું ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, એ નિત્ય મરણ છે. બહુ વિચારવા જેવું છે. કશાય ભાવ એટલે આત્મહત્યા. શું કીધું? કશાય ભાવ એટલે આત્મહત્યા. કઈ કશાય? કોઈ પણ કશાય,
ક્રોધ માન માયા લોભ હાસ રતિ અરતિ શોક ભય જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ નપુંસકવેદ. કશાયની પ્રવૃત્તિ એનું નામ આત્મહત્યા, આત્મઘાત. કસાઈખાનામાં કયું કયો કયો પશુ ઠેકાણે રહી રહ્યો ભાઈ? કસાઈખાનો છે. કસાઈખાનામાં પહોંચેલ બકરી હોય, ગાય હોય, હાથી હોય, એને તો કાપવાની જ વાત છે ને. એમ એમ ક્રોધમાન માયેલો કસાઈખાના જ છે. એમાં કયો આત્મા સુરક્ષિત રહે? ખ્યાલમાં આવ્યો? સમાધિ સહિત મેં મરણ ન કર્યો, દેહ વિસર્જન ન થયું. જો દેહ તો છૂટે, છોડ એમાં તારા પુરુષાર્થની બલિયાદી છે. વિમલભાઈ શું કીધું? 60 વર્ષે તો તમને સરકાર ઉથલાવશે, 58 વર્ષે તમે ઉઠી જાઓ તો પુરુષાર્થની બલિયાદી છે. શું કીધું રાજુભાઈ? એક રિટાયરમેન્ટ હોય અને એક VRS હોય, પુરુષાર્થ સમા છે? વિમલભાઈ ભાવભાષણ થાય છે. હા, 58-59 પછી તો સરકાર તો અમસ્તે ઉથલાવી દે તમને, એમાં શું છે? પણ એ ઉથલાવે ન ઉથલાવે એ પહેલાં તમે એને મૂકો. આ ગુરુદેવશ્રીનું એક બહુ સરસ વાક્ય છે, દેહ તો મુદત લઈને આવે છે, એની કાળે છૂટશે, પણ દેહ છૂટે એ પહેલાં તું દેહને છોડ, એમાં તારા પુરુષાર્થની બલી આવે છે. બહુ બહુ સરસ વાત છે. એમાં ઇન્વોલ્વમેન્ટ છે ને પોતાની સમાધિની ભાવના. એટલે ભાઈ, કોઈ પણ ઘર પરિવાર સમાજની પ્રવૃત્તિ હોય ને, હાથ પગ આપણા હાજા હોય ને, ત્યાં સુધી બધી પ્રવૃત્તિઓથી નિવૃત્ત થાવ, સમાધિના માર્ગે લાગો, અધ્યયનના માર્ગે લાગો, પોતાના આત્મહિતના માર્ગે લાગો. ઉપાધિની ચાદર ઓળોમાં તમે જે હમણાં કીધું ને, એક બેંકમાંથી નોકરી મૂકે, એના પહેલાં તો બીજી બેંકમાં નોકરી તો ગોતી જ કાઢી હોય. રાજુભાઈ આવા ધંધા કોઈથી ન કરે. તમે ધ્યાન રાખજો ને, તમે ધ્યાન રાખજો, હું તો ધ્યાન રાખું જ છું. મારું હાલે ને કાલને કાલે રિટાયર્ડ થઈ જાઉં. સાચું કહું તમને રાજુભાઈ, આ તો રોટી કપડાં ઓર મકાન, રોજી રોટલી રળવા માટે એ કાળી મજૂરી કરવી પડે. બાકી બાપ કમાણી એટલી હોત ને, હું તમને જીનવાણી ઉપર હાથ મૂકીને કહું છું, બાપ કમાણી એટલી હોત અને આપણા બાહુબળે જે પણ આજીવિકા કરીએ છીએ ભૂપતભાઈ, એ જો કરવાની નોબત ન હોત ને, તો આ બધું જ મૂકીને હું સોનગઢ જઈને રહ્યો હોત. કોઈ પરિવાર નહીં, ઘર નહીં, મિત્ર નહીં, સમાજ નહીં, કોઈ ઉપાધિ નહીં, સંસ્થા નહીં, કશું જ નહીં, પાંચે ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ નહીં, ગાવાનું બોલવાનું કાંઈ નહીં ને, બે રોટલા ખાવાના સવાર સાંજ, શાંતિથી પ્રભુ ભજન કરતા તત્વજ્ઞાનને માણતું રહેવાનું, બસ આ ભોજન છે. બહુ અદ્ભુત, બહુ અદ્ભુત છે. નિરંતર નિવૃત્તિની ભાવના હોવી જોઈએ. જો ગુરુદેવશ્રી રોજના પ્રવચનમાં શ્રીમદજીનું કેટલું યાદ કરે, આજે કીધું દિગંબરોના વચનોને લીધે, કેટલું સરસ બોલ્યા છે, રહસ્ય સમજી શકાય છે. જ્ઞેન્દ્ર ભગવાન સિવાય આવી વાત ક્યાંય નહીં, કેટલા ગીત ગયા આજે. હા, જિન મત સિવાય અન્ય મતમાં કાંઈ છે ને, શ્વેતાંબર સ્થાનક વાસી ફલાનું ઢેકણું બધું અન્ય મત છે, એવું દાંડી પીટીને કીધું છે. 79 પ્રવચન છે આજનો, કેવી અદ્ભુત ચર્ચા. હા, જિન મત બહુ મહિમા ગાયો. ચલો આગળ વધીએ. કાલે અનાદિ ભયો જગ બ્રહ્મતે સદા કુમરણ કીનો, કુમરણ ખોટા મરણ, મિથ્યા મરણ. એક બાર હો સમ્યક યુત મેં નિજ આત્મ નહિ જીનો.
ઓલું ભજન હું ગાઉં છું ઘણી વાર, ભૂલ કે અપના ઘર જાને કિતનો કે ઘર તુજકો જાના. ઈ આ વાત, એક બાર હું એટલે એક બાર પણ, સમ્યક યુત એટલે સમ્યક સહિત, મેં નિજ આત્માને ઓળખ્યો નહીં, નહીં ચીનો એટલે ઓળખ્યો નહીં. જો નિજ પર કો જ્ઞાન હોય તો. મીનાબેન આ 106 નંબરની ગાથા આટલી લીટી. જો નિજ પર કો જ્ઞાન હોય તો. શું 106 નંબરની ગાથા ક્યાંથી આવી? આમાં એમાં આવ્યું ને જીવ અને કર્મ એમના ભેદના અભ્યાસ વડે, ભેદાભ્યાસના વડે સુખમય પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન અંગીકાર કરવાને માટે જીવ સમર્થ હોય છે, લાયક હોય છે, પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ હોય તો. અશુદ્ધ અંતસ્તત્વ કર્મનો ઉદય અને શુદ્ધ અંતસ્તત્વ ભગવાન આત્મા, ત્રણેય વચ્ચેની વહેંચણી એને કરતા આવડવી જોઈએ. બહુ સરસ પંક્તિ છે, જો નિજ પર કો જ્ઞાન હોય તો મરણ સમયે દુઃખ કાઈ. એને ક્યાં દુઃખ હોય એમ? જો હા, દેહ વિનાશી મેં નિજ વાસી જ્યોતિ સ્વરૂપ સદાઈ. ઓલો આવ્યો ને દૈદીપ્યમાન નાવ, કેવી નાવ, બહુ મજા આવી. દૈદીપ્યમાન નાવ એટલે ચૈતન્યના પ્રકાશથી દીપતી એવી નાવ, ઝળહળતી એવી નાવ, સાવ કોરડી નહીં. રાજુભાઈ તમે મને કહો સાહેબ અમારી સ્કૂટર લઈ જાઓ, લઈ જાઓ, પણ રાજુભાઈમાં હાર્ન વાગતું નથી, લાઈટ હાથાતી નથી, એ દૈદીપ્યમાન ન કહેવાય, સમજાય છે એમ? એટલે ચૈતન્ય બનવું જેનું જ્ઞાન અને દર્શન ઠેકાણે છે, જ્ઞાન અને દર્શન પરિણમનમાં છે, ઉછળતું છે, એનું નામ દૈદીપ્યમાન. દૈદીપ્યમાન એટલે ચાલુ કન્ડિશન. શું કીધું? હા, દૈદીપ્યમાન એટલે ચાલુ કન્ડિશન. એક વખત છે ને આ, હા, દીવાદંડી. એક વખત એવું છે, ઘડિયાળ મેં બાંધેલી, આ ઘડિયાળ ક્યારે બંધ પડી મને ખબર નહીં, 2-3 દિવસ જ્યારે જોઉં ત્યારે આમાં એક જેવો સમય, પછી મને ખ્યાલ આવ્યો, અરે રે, મેં કીધું આ તો અંધપાષાણ છે. શું છે? અંધપાષાણ છે. આપણે તો સુવર્ણ પાષાણનું કામ હોવું જોઈએ ને, એમાંથી કંઈક વળતર નીકળે ને. એક પ્રશ્ન પૂછું રીતિભાઈ, મંગ કેવા હોવા જોઈએ? ચઢે એવા. ચઢે એટલે શ્રેણી ચઢે એવા, કોરડા નહીં, કોરડા એટલે અભવ્ય. અંધપાષાણ છે, બહુ સરસ વાતો છે. જો દેહ વિનાશી મેં નિજ ભાસી, વાહ કેટલો સરસ શબ્દો છે. હા, દેહ વિનાશી મેં નિજ ભાસી જ્યોતિ સ્વરૂપ સદાઈ, વિષય કશાય નિકે વશ હોક દેહ આપનો જાનો. સાંભળજો ન્યાય, દેહ પોતાનું કેમ લાગે, દેહમાં પોતાપણું કેમ લાગે, દેહ મારું એમ કેમ લાગે? રાજુભાઈ એના પાછળનો લોજિક જો લખેલું છે, વિષય કશાય અને કે વશ. શું જયેશભાઈ સંભળાય છે? પરસેવો આવે એટલે ખરાબ લાગે, કેમ? દેહમાં પોતાપણાની બધી, કલાક બે કલાક ખાવાનું પીવાનું ન મળે તો તરત જ નબળાઈ લાગે, તરત જ હાય હોય કરી મૂકે. સમજી જ લેવાનું, વિષય કશાયની પીડા. અચ્છા, આવ્યું હતું બહુ સરસ કળશમાં આવ્યું હતું, વિષય કશાયની પીડાથી પીડિત છે, જળબુદ્ધિવાળો જેવો છે, ક્લેશને ભોગવનારો અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ જીવ છે. અરે સંયમ રાખો, સાતા રાખો. વિષય કશાયની કે વશ હોક દેહ આપનો જાન્યો. બહુ મસ્ત છે, બહુ સરસ પંક્તિ છે. જગત માત્રનો ત્રિકાળવર્તી અજ્ઞાનની વ્યાખ્યા છે આ.
શું કીધું ધનજીભાઈ? ત્રિકાળવર્તી અજ્ઞાનની વ્યાખ્યા છે. હા, વિષય કશાયની કે વશ હો કર દેહ આપનો જાન. શ્રીમદજીની ભાષામાં કહે ને દેહાધ્યાસ, ભાસે દેહાધ્યાસ. આજે બોલે તો કરતો, મારું ઘર, મારી પત્ની, મારો ધંધો બોલે કે નહીં? હા, ચમનભાઈનું નામ લઈને કેટલો સરસ ફકરો છે. અરે તારું શું ધંધો, દીકન ધંધો હાલે, એવા ગાંડા વેડા કાઢે. હા, જ્યાં ત્યાં જ્યાં ત્યાં મારું 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 મારું. જે ખુરશી ઉપર બેઠો હોય ખુરશીમાં એને પોતાપણું ક્યારે થઈ જાય એને ખબર ન પડે. અમારા સ્ટાફરૂમમાં તો એવું થયું, એકવાર 15-20 ખુરશીઓ, એક બાઈ જ્યાં બેસતી હતી એને એ જ ખુરશી ગમે, તો ઓલી બીજાને અરે બાજી ગઈ એક દિવસ. મેં કીધું ગજબ છે, ઉપર લઈ જવાનું છે ખુરશી. વળી પાછું અહીંયા તો આપણે બોલીએ કે પરમાણુ માત્ર પણ મારો નથી, તો સ્કંદને હું કામ છોડીને બેઠો છું? વિચારજો ખરા, નિરંતર ભેદ જ્ઞાન હોવું જોઈએ. એક અમે લોકો છંદ બહુ સરસ એક કાવ્ય ભણ્યા હતા નાની ઉંમરમાં, મેં બકરી કરે. બકરી કેમ બોલે? મેં બોલે કે નહીં? મેં બકરી કરે ગલા કટાયા જાય, તોય 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 મહિના કરે બેઠી મેવા ખાય. સમજાણું કે નહીં? મેના મેના પોપટ ફિમેલ પેરાઉટ, એ તો એ તો એ તો એ તો એ કરે તારું 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 તારો, એને તો બેઠા બેઠા મેવો મળે ખાવા. ને બોલો આખી જિંદગી મેં મારું 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 કર્યો, વળગો પાઈ જાય. આવા ઘાટ છે આપણે, બહુ સમજવા જો. અખિંચન્ય ભાવના જીવનભર છે. વિમલભાઈ શું કીધું? જીવનભર અખિંચન્ય ભાવના, કાંઈ નહોતી જોતું અમારે, કશું જ નથી જોતું, કેમકે છે જ નહીં ને મારું, બહારમાં મારું કાંઈ છે જ નહીં, તો મારે શું કામ જોઈએ. નિરંતર નિષ્પૃહતા, ખ્યાલમાં આવ્યું? આપણે એમાં અષ્ટપાહુડમાં બોધ પાહુડ અંતર્ગત પ્રવ્રજ્યા અંગે 14-15 ગાથાઓ છે. પ્રવ્રજ્યા એટલે દીક્ષા, તો દીક્ષાધારી કેવા હોય તેમાં 54 નંબરની ગાથામાં વાત આવી, યથાજાત રૂપધર. યથાજાત રૂપ એટલે જેમ જન્મેલો બાળક, તો જન્મેલો બાળક કેવો હોય? નિર્દોષ. મુનિરાજ કેવા હોય? નિર્દોષ. બાળક નિષ્પાપ હોય, મુનિરાજ કેવા હોય? નિષ્પાપ. બાળક નિરપેક્ષ હોય એ મુનિપનું કેવું હોય? નિરપેક્ષ. સમજાય છે? નિર્દોષ, નિષ્પાપ, નિરપેક્ષ, સહજ. સમજાય છે? બાળકને રમવું હોય એ ગમે ત્યાં મૂકો ને, એ માટીમાં મૂકો તો માટીમાં રમવા માંડે, એને કઈ સોનું ચાંદી કઈ નથી જોતું, એ જ્યાં બેસાડો ત્યાં રમવા માંડે. હા રાજુભાઈ, તમને અનુભવ હશે ને બાળકને લઈને, સા નાનો હોય ત્યારે જ્યાં બેસાડો એના હાથમાં જે મળે એનાથી રમે. આપણે સમયસર આવે તો અમે સાંભળશું, છડાળા આવે નહીં અમે તો મોટા. તું જેટલો મોટો ને એટલો ખોટો. સ્વાધ્યાયની બાબતમાં બાળક જેવું થા, મનોવિકાર નહીં, નિર્દોષ, નિષ્પાપ, નિર્વાંચક. બાળક કેવો? નિર્વાંચક, નિષ્પાપ, નિર્દોષ જીવન હોય. બાળક જેવો નિર્દોષ, આવું આવું આપણું વ્યક્તિત્વ, એને કહેવાય ઇનોસેન્સ, નાદાની. એ નાદાની છે ને એ બાળકને માટે બહુ કામની વસ્તુ છે, કોઈ અપેક્ષા નહીં એમ. ઇનોસેન્ટ બનો. અહીંયા તો મોહ રાગ દેશની સેન્ટ ખરબત્તી હોય,
ગંધાતી હોય, ગંધાતી, હા, એ ગંધાતી હોય ને એમાંથી ગાંધારી પેદા થાય. થોડોક મોર આ દેશથી અળગા રહો, કશાય ભાવોથી દૂર રહો. કેટલું સરસ લખ્યું છે, વિષય કશાય ની કે વશ હો કર દેહ આપનો જાન્યું કર મિથ્યા સરધાન હિયે બીછ આત્મ નાહિ પિછાન્યો. આત્માને કેમ ન ઓળખી શક્યો? કેમ કે હિયે બીછ એટલે હૃદયમાં શું છે? મિથ્યા શ્રદ્ધા, મિથ્યા તો ભરેલું છે. માટે યો કલેશ હિય ધાર મરણ કર ચારો ગતિ ભરમાયો સમ્યક દર્શન જ્ઞાન ચરણ એ હૃદય મેં નહીં લાયો. વાહ, હૃદયમાંય નથી લાવ્યો. ગુરુદેવશ્રીની ભાષામાં એક સેકન્ડ માટે પણ હા એનો અનુભવ ન કર્યો. અબ અરજ કરો પ્રભુ સુનિયે મરણ સમય માંગો રોગ જનિત પીડા મત હો હરુ કશાય મત જાવા. રોગજન્ય પીડા ન થાવ અને કશાય પણ ન થાવ, નિષ્કશાય મારી પરિણતિ રહો. હે મુજ મરણ સમય દુઃખ દાતા ઇન હર સાતા કીજે જો સમાધિ યુત મરણ હોય મુજ હર મિથ્યા ગદ છીજે. ગદ એટલે રોગ, મિથ્યાત્વરૂપી રોગ જેનાથી હરે. હવે છે ને અહીંથી આઠમા છંદથી દેહની મલિનતા અને ગલીચતા અંગે બહુ સરસ વર્ણન છે. ચાર પાંચ છંદો આવશે, બહુ સરસ છે બધા. એક જ છંદ લેશો આપણે, એક બે છંદ લેશો. જો યહ તન સાત કો ધાતુ હૈ દેખત હી ગિન આવે ચામલ પેટીઓ પર સોવે ભીતર વેષ્ટા પાવે અતિ દુર્ગંધ અપાવન સોય મૂરખ પ્રીતિ બઢાવે દેહ વિનાશી જિયા વિનાશી નિત્ય સ્વરૂપ કહાવે યહ તન જીર્ણ કુટી સમાતમ યાતે પ્રીતિ ન કીજે નૂતન મહેલ મિલે જબ ભાઈ તબ યામે ક્યાં છીજે. નવું ઘર મળે તો જૂના મકાનમાં રસ કોને હોય. મૃત્યુ હોન સે હાનિ કોન હૈ ભય મત લાવો સમતા સે જો દેહત જોગે તો શુભ તન તમ પાવો. સમતા ભાવ સાથે દેહને છોડશો તો સારી કાયા મળશે દેવગતિ. મૃત્યુ મિત્ર ઉપકારી તેરો ઇસ અવસર કે માહી જીરન તન સે દેતન યાસમ સાહુ નાહી. આના જેવો કોઈ સાહુકાર નથી. તમને નવું દેહ આપે છે, બીજું શું જોઈએ. યાસે તી સમૃત્યુ સમય પર ઉત્સવ અતિ કી. બોલો, ભૂંગળો વગાડો એમ કહે છે. ઉત્સવ કરો, સમાધિ મરણ મૃત્યુ સમય ઉત્સવ છે. સમાધિ મરણ મૃત્યુ મહોત્સવ છે. ક્લેશ ભાવ કો ત્યાગ સયાને. વાહ, ક્લેશ ભાવને ત્યાગો, છોડો. સયાને એટલે હે ડાયા પુરુષ, સવારના સ્વાધ્યાયની ભાષામાં કહો હે ભવિ શાર્દુલ, હે મારો વાર, એમ
શાર્દુલ એટલે શું થાય? સિંહ. હે મારો સિંહ, હે મારો લાયન, ખ્યાલમાં આવે છે? હે ભવ્ય શાર્દુલ એટલે પુરુષાર્થી, એમ બરાબર. બહુ જોરદાર છે. બધી ક્લેશ ભાવ કો ત્યાગ સયાને સંતા ભાવ ધરી. સંતા ભાવ ધારો. જો આમાં સમતા આવી પ્રત્યાખ્યાન અધિકારમાં, એના તો ગીત ગાય છે. સમતા, સ્વાસ્થ્ય, ચિત્ત નિરોધ, પ્રત્યાખ્યાન, પરમાર્થ પ્રત્યાખ્યાન, નિશ્ચય પ્રત્યાખ્યાન, શુદ્ધ પ્રત્યાખ્યાન, સામાયિક, બધું ઈ જ છે. જેના ગમમાં ગમે ત્યાંથી ગમે તે તમે વાંચો, વાંચો ત્યાંને ત્યાં આવી જાય. સમાધિની ભાવના બહુ અદ્ભુત છે. વિચારશો. ઓમ નમઃ. સદા દેત હોડોક, સદા દેત હોડોક.